सत्रं कर्णे विश्रुणुयाम देवाः भद्रं पश्येमाक्षिप्रियचत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागुंसस्तनूभिः विषेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमः शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः प्रज्ञानां सुप्रदानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् सविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पात्वसौ न सुरीयः बहुतेरमा श्लोक थी चित्तस्पन्दितमेवेदम् ग्राह्यग्राहकवद्वयम् चित्तं निर्विषयं नित्यम् असङ्गं तेन कीर्तितम् योऽस्ति कल्पितसंवृत्त्यात् परमार्थेन नास्त्यसौ परतन्त्राभिसंवृत्त्या स्यान्नास्ति परमार्थतः अजः कल्पितसंवृत्त्या परमार्थेन नाप्यजः परतन्त्राभिनिष्पत्त्या संवृत्त्या जायते तु सः अभूताभिनिवेशोऽस्ति द्वयं तत्र न विद्यते द्वयाभावं स बुद्ध्वैव निर्निमित्तो न जायते
तो बताओ कि आज जन्मनी कल्पना छे इस प्रमाणे चित्त के आत्मा अजन्मा छे ए पण कल्पना छे। कल्पना एटले आ केवुं छे, जे लोको जन्म ने साचुं माने छे એમને સમજાવવા માટે થઈ એનાથી વિરુદ્ધ કહેવામાં આવ્યું કે આત્મા કેવો છે, અજન્મા। તો પણ એ પણ એક વ્યવહાર જ થયો, પેલા વ્યવહારમાંથી મુક્ત કરાવવા માટે આ બીજી કલ્પના કરવામાં આવી કે આત્મા અજન્મા છે એવું પણ કરી ન શકાય। કેમ? કારણ કે જન્મ નામની ઘટના કે જન્મ ક્યારે એને સ્પર્શતો જ નથી, એટલે કેમ બધી વસ્તુ છોડીને તમે માત્ર અજન્મ એવું કીધું? એવું કહેવાનું કોઈ કારણ જ નથી ને, કારણ કે જન્મ નામનું ક્યારેય કંઈ થયું હોય, મૃત્યુ થયું હોય, જન્મ થયો હોય, કોઈક અવસ્થાઓ થઈ હોય તો કહેવું પડે કે આત્મામાં જન્મ પણ નથી। પણ એવું કંઈ છે જ નહીં ક્યારે, એટલે ટૂંકમાં પેલી કલ્પનામાંથી મુક્ત કરાવવા માટે થઈને શાસ્ત્ર બીજી કલ્પના કરાવડાવે છે। આ કલ્પના દ્વારા બેને ટકરાય છે, જન્મ નામનો વ્યવહાર આ અજન્મ નામના વ્યવહાર સાથે ટકરાય। ટકરાય એટલે આ એક કલ્પના બીજી કલ્પનામાંથી છોડાવે, બસ બ્રહ્મ પછી એમનું એમ રહી જાય। પહેલા પણ એમનું એમ હતું, પણ એની આગળ આ એક આવરણ આવી ગયું હતું, એટલે શાસ્ત્ર એના માટે છે। તો કે છે, તો પછી આ અજન્મ નામની કલ્પના પણ નડશે નહીં? તો કે ના, એ તો પેલામાંથી મુક્ત કરાવનાર છે, એ સાધક છે, બાધક નથી। એ બાધક નથી બનતી, પણ ખરેખર કેવી છે? સાધક। સાધક અર્થાત બધી જ કલ્પનામાંથી છોડાવવા, સેજ નિમિત્તના જેટલો એકો પડી રહ્યો છે એ કર્યું। પછી આગળ વાત કરી, પછી કહ્યું કે જે આ દ્વૈતની કલ્પના છે, ટૂંકમાં જન્મ કે સંસાર એ શું છે? માત્ર એક અભિનિવેશ છે। અભિનિવેશ એટલે આગ્રહ, અભૂત અભિનિવેશોસ્તી એ શું છે? અભૂત, જે ક્યારેય થયું જ નથી, કોઈ સંજોગોમાં સંસાર આવ્યો જ નથી। આત્મતત્વ કે બ્રહ્મ ક્યારેય જીવ બન્યો જ નથી, અને છતાં એવો આગ્રહ કે ના, હું જન્મ્યો છું, હું નાનો છું, સંસાર મને છે, હું છું, મારા છે, આ બધો શું છે? આગ્રહ। અને આગ્રહ ક્યારે હોય ખબર છે? એ આપણી લાગણી હોય અથવા તો બુદ્ધિ આપણે છોડી દીધી હોય। ટૂંકમાં જ્યારે બુદ્ધિથી આપણે વેગળા થઈએ સત્યથી, સત્યથી બુદ્ધિથી સત્ય જાણવાનું છે। બુદ્ધિ શેના માટે છે? મનસા એવ ઇદમ આપ્તવ્યમ, મનથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। તો જો આપણે સંસારને પકડી જ રાખીએ નથી તો પણ, રજ્જુમાં સર્પ છે જ નહીં અને તો એવો આગ્રહ સેવવો કે ના છે જ અને પછી ગયો, હવે છે હોય તો જાય ને, હોય તો જાય, સર્પ છે જ ને, કોઈ કાળે નહોતો અને છતાં સર્પને પકડી રાખવો, તો એ શું છે? બુદ્ધિ બાજુમાં મૂકી દીધી છે, એટલે અભિનિવેશ એને કહેવાય, આગ્રહ એ છે ને। આગ્રહ પણ એક પ્રકારનો આવેશ છે, આવેશ છે, એ આપણને એકવાર પકડે ને પછી છોડે નહીં જલ્દીથી, એ આવેશ એક બળ પ્રાપ્ત કરે। જો આવેશને વશ થયા, ક્રોધનો આવેશ, જેમ ક્રોધનો આવેશ આવે ને પછી એને વશ થઈ જાઓ તો ક્રોધાદ ભવતી સંમોહઃ, બુદ્ધિ નષ્ટ થતી જાય, સંમોહાદ વિભ્રમઃ, સંમોહાદ સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ। એ આવેશ, આવેશ જેટલો જોરદાર અને આપણે વિવેક ના કરીએ, ક્રોધનો આવેશને ખાળવા માટે આપણે બુદ્ધિનું શરણ લેવું જોઈએ, વિવેકનું શરણ લેવું જોઈએ। એ ન લઈએ તો
પેલાના વશમાં આવી જાય અને પછી નાશ કરીને જ છોડે, એમ લોભનો આવેશ, એ પ્રકારે કામનો આવેશ, આ બધા આવેશ છે. જેવા આ આવેશમાં માણસ સપડાય કે સત્યથી પારમાર્થિક વસ્તુથી દૂર જતા રહે, એમ આ પણ શું છે? દ્વૈતનો આવેશ. અભૂત અભિનિવેશ, અભૂત દ્વૈત અભિનિવેશ, કેવલમ અભિનિવેશ, આગ્રહ માત્ર. ભાષ્યકાર બહુ સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે દ્વૈત શું છે? માત્ર આગ્રહ, પેટ છોડીને ઊભું કરેલું શૂળ. જાતે ને જાતે દ્વૈતને પકડી જ રાખીએ છીએ, કારણ કે આપણે જે જોઈએ છીએ એને જ સત્યતા આપ્યા કરીએ છીએ. એવું સ્વીકારી જ નથી શકતા કે શાસ્ત્ર કહે છે કે આ માત્ર એક આભાસ છે. તે તારા ઉપર પહેલા એક અધ્યારોપ કર્યો અને એની સાથે જગત ઉપર એ અધ્યારોપ થઈ ગયો. હું અલગ, આ અલગ છે, એક જ, જેમ સ્વપ્નમાં એક જ, છતાંય બધા અલગ છે, હું અલગ અને બીજા અલગ. એ શું હોય છે? માત્ર એક આગ્રહ હોય છે. એટલે કે છે દ્વયમ તત્ર ન વિદ્યતે, કે આ દ્વય છે જ નહીં, કોઈ સંજોગોમાં દ્વૈત નામની વસ્તુ છે નહીં. એ શું છે? માત્ર, મેં કહ્યું એ પ્રમાણે મન ત્યાં પકડાઈ ગયું. ઘણી વાર છે ને આપણું મન ક્યાંક ફસાઈ જાય, કોઈ કેવી ચેનલ ઉપર ચડી જાય તો ત્યાંથી નીકળે નહીં. એમાંથી કાઢવું મુશ્કેલ છે, મુશ્કેલ નથી પણ પ્રયત્ન કરવો પડે. બીજી વાત, ઓપન માઇન્ડ હોવું જોઈએ આપણું, એટલે કે છે ને ઓપન માઇન્ડેડનેસ. ઓપન માઇન્ડેડ એટલે ખુલ્લા મનથી વિચારવું, કે પકડાઈ ન જવું, ના ના આ જાતિ તો ખરાબ જ, ફલાણા તો ખરાબ જ, આ તો આમ જ, આ તો આમ જ, આ તો આમ જ. એવું એકવાર દરવાજા બંધ કરી દઈએ કોઈ એક વસ્તુમાં, બસ આનાથી આગળ નહીં. વિવેકની સંયમની આપણે વાત નથી કરતા, પણ આપણે છે ને એક વસ્તુમાં ફસાઈ ગયા તો શું થાય? કે પછી ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો જ ના રહે. એના કરતાં ઓપન માઇન્ડ, ઓપન માઇન્ડ એટલે શું? એ પણ સાચા હોઈ શકે, જરા તપાસ તો કરો, એમાં પણ કંઈક સાચું હશે, બધા જ ખરાબ ના હોય, કોઈક સારા એમાંય નીકળે. એટલે આને શું કહેવાય? ઓપન માઇન્ડેડનેસ. બાકી આગ્રહ હોય ને તો આપણે એમાંથી બહાર જ ના નીકળી શકીએ. તો જગતમાં કેવો આગ્રહ જોવા, બિઝનેસ માઇન્ડેડ હોય તે લોકોને એવું કે છે, દુઃખ એમને કેવો આગ્રહ હોય, નફો ન થાય અથવા કેમ બીજાને ફસાવવા, કેમ બિઝનેસ વધારે કરવા માટે ઘણીવાર બીજાને ફસાવવા પડે, આ બધું કરવું પડે, તો ત્યાં એક એ પ્રકારનો આવેશ હોય છે, વિગ્રહનો આવેશ. યોગીઓમાં પણ એક આવેશ હોય છે, એ લોકોને કેવો આવેશ હોય છે? નિગ્રહ, નિગ્રહનો આવેશ. નિગ્રહનો આવેશ એટલે બસ જગતને જોવું જ નહીં, ત્યાં જ્ઞાન નથી, હા, ત્યાં આંખો જ બંધ કરી રાખવા માંગે છે, હંમેશા સમાધિમાં જ રહેવા માંગે છે. એ પણ એક આવેશ છે, જગતને ફેસ નથી કરી શકતા. મિથ્યા છે, દેખાવ છે, તો એમાંથી એનાથી ડરવાનું જરૂર શું છે? પણ ના, હું ફસાઈ જઈશ તો મારા મનમાં એ આવી જાય એટલે હું ગુફામાં જઈને બેસી જાઉં. ગુફામાં જઈને બેસવાનું એક કારણ આ પણ હોય, એટલે બેઠા છે બધા ખોટા છે એવું ને, વૈરાગ્યથી બે બેઠા હોય. જગતને ડીલ, જગત સાથે કેમ કામ લેવું અથવા આપણે કેમ એનાથી અભિભૂત ન થવું, મિથ્યાથી અભિભૂત થવાની જરૂર નથી. તો અભિભૂત થઈ ગયા તો એને ક્યાં 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 આપણે સત્યતા આપી છે. સત્યતા આપી હોય તો ડર લાગે, આવું છે, હા. એટલે આ બધા આવેશોમાંથી મુક્ત થવાની છે. તો માત્ર ને માત્ર આવેશ આવું જ, અને આ જ્યારે જાય, દ્વય અભાવમ સ બુદ્ધવા એવ, જ્યારે દ્વયનો, બીજાપણાનો સંપૂર્ણપણે અભાવ છે, તો બુદ્ધવા એટલે સ્પષ્ટપણે એવી સમજ પડે દ્વૈત છે જ નહીં. યત્ર દ્વૈતમ ઇવ હિ ભવતિ, દ્વૈત તો ઇવ, ઇવ એટલે જાણે કે,
એમાં સાચું સાચું દ્વૈત છે નહીં. આપણે ઊભા હોઈએ અને અનેક બધા પ્રતિબિંબો પડતા હોય જુદા જુદા અરીસામાં, તો ત્યાં એક જ વ્યક્તિ અનેક જેવી દેખાય. પણ એ શું છે? દ્વૈતમ ઇવ હિ ભવતિ, ત્યાં જાણે કે દ્વૈત છે, એમાં જાણે કે દ્વૈત છે. મારું અહીંયા આવું પ્રતિબિંબ, મારું અહીંયા આવું પ્રતિબિંબ, મારું અહીંયા આવું પ્રતિબિંબ, આવું છે. બહુ સૂક્ષ્મતાથી શાંતિથી આવો વિચાર કરવાની જરૂર છે. અહીંયા હું આવો દેખાઉં છું, અહીંયા હું આવો દેખાઉં છું, અહીં મારું પ્રતિબિંબ આવું પડે છે. જેવો કાચ, જેવો અરીસો, જેવું માધ્યમ, એવું દેખાય. તો સાચું રાગ કરવાને બદલે, દ્વેષ કરવાને બદલે, ક્રોધ કરવાને બદલે, લોભ કરવાને બદલે આપણે આવું કરી શકીએ કે આ આવો હું, આવો હું, આવો હું દેખાઉં છું. આ સતત આપણે કરીએ તો જ આ અભિનિવેશમાંથી મુક્ત થઈએ. બાકી તો જેવા આપણો વિવેક ગયો, જેવા આપણે પાછા વ્યવહારમાં પડી ગયા અને વિવેક બાજુમાં મુકાઈ જાય. ના ના, વ્યવહાર વ્યવહાર કરતી વખતે વ્યવહાર અને પરમાર્થ કરતી વખતે ફક્ત પરમાર્થ, એમ બે જુદા કમ્પાર્ટમેન્ટ કરી દીધા, તો શું થાય છે? વ્યવહારમાં પરમાર્થ આવતો જ નથી. વ્યવહારમાં મોટા ભાગે પરમાર્થ દેખાય જ નહીં. કારણ કે આપણે એવું માનીએ છીએ કે વ્યવહારના નિયમો જુદા અને પરમાર્થના નિયમો જુદા. એવું નથી, બે છે જ નહીં. તો જેને તમે વ્યવહાર કહો છો એ તો દેખાવ જ છે, પરમાર્થ તો ક્યારેય આગું પાછું થતું જ નથી. જે છે એ પરમાર્થ જ છે. વ્યવહાર નામની વસ્તુ જ નથી, બે સત્તા જ નથી. આ સમજીને નિર્નિમિત્તો ન જાયતે, જન્મનું કોઈ કારણ જ નથી. શું લખ્યું? નિર્નિમિત્તઃ ન જાયતે. નિર્નિમિત્તઃ એટલે શું? નિવૃત્ત મિથ્યાદ્વય અભિનિવેશઃ યઃ સઃ ન જાયતે. જેનો મિથ્યા અભિનિવેશ છૂટી ગયો, બાજુમાં મુકાઈ ગયો. જેમ પેલો સાપ છે ને, એને કાંચડી કાઢી નાખી, એમ આપણું અજ્ઞાન જતું રહ્યું, મિથ્યા અભિનિવેશ જતો રહ્યો. પછી ક્યારેય વળી પાછા જગત છે એવું લાગે નહીં. જો પ્રતીતિ થયા કરે, હા, પ્રતીતિ જવાની નથી. જગતનો આભાસનો દર્શન તો થવાનું, પણ એક જ કામ છે કે દેખાય છે એવું નથી. અને એ મારી જ વિભૂતિ પ્રગટ કરે છે. આ જગત છે ને ખરેખર આપણી આત્માની અનંતતા પ્રગટ કરે છે, એની અસ્તિત્વ પ્રગટ કરે છે, એનું ચૈતન્ય પ્રગટ કરે છે. ચૈતન્ય આત્મા છે માટે એ ચૈતન્ય જેવું લાગે છે. આત્મા અનંત છે એટલે આ બ્રહ્માંડ અનંત છે. કેવું છે? એટલા માટે લખે ને તુલસીદાસજી મહારાજ, લખે કે રામનું વર્ણન તો શેષનાગ ન કરી શકે, શારદા ન કરી શકે, મહેશ ન કરી શકે, કોઈ શિવજી કોઈ કરી ના શકે. કેમ? અનંત ગુણ કલ્યાણ નિલય, અનંત ગુણો. આ અનંત ગુણો નો કયા કોનો આભાસ છે? એ સત્યમ શિવમ સુંદરમનો, અથવા સત્યમ જ્ઞાનમ અનંતમનો. એવું હોવાને કારણે આ જગત પણ એવું દેખાય છે. એટલે કહેવાનું શું છે? સતત આ યાદ રાખો, નિર્નિમિત્તઃ, નિમિત્ત જ છે નહીં. જન્મ માટેનું નિમિત્ત જ નથી. તો વસ્તુ માટે નિમિત્ત જ ના હોય તો કેવી રીતે થાય? આપણે કહીએ ને, પેલો એમ કે મેં જમી લીધું, એ તો કદાચ, તો આપણે કહીએ મેં બનાવ્યું જ નથી, મેં બનાવ્યું જ નથી, તું જમે શું? ફ્રીઝમાં કંઈ હતું નહીં, હું કંઈ બનાવ્યું જ નથી. ક્યાં તો હજી બીજા કારણ હોય કે બહારથી લઈ આવ્યો હોય, બહારથી ભાજી પાઉ લાવીને અંદર મૂકી દીધા હોય, અથવા પેલા રેડી ટુ મેક,
રેડી ટુ મેક આવે ને બનાવવાની વસ્તુઓ, ગરમ પણ એમ નાખો એટલે મેક્રોની તૈયાર. શું કે છે ને? મેગી, મેગી ગરમ પાણીમાં નાખો એટલે તૈયાર. એવું કઈક ખીસામાં લઈને આવ્યો હોય અને પછી એમ કઈક મેં ખાઈ લીધું તો બરોબર છે, આપણે બી વાત નથી કરતા. પણ બનાવે ક્યાંય હોય જ નહીં તો કેવી રીતે તું જમે? અથવા બીજી રીતે કહે કે જન્મ માટે જે જોઈએ એમાંની એકેય વસ્તુ બ્રહ્મ પાસે નથી. પેલો કે હું પહેલે નંબરે પાસ થયો, પણ તું પરીક્ષામાં જ બેઠો નથી. કેવી રીતે પાસ થાય? પરીક્ષામાં જ બેઠો નથી, ડ્રોપ લીધો છે તો એનું રિઝલ્ટ આવ્યું. બોલો, આનું રિઝલ્ટ આવ્યું. હવે આ શું કહેવું? આનું રિઝલ્ટ આપણે કેવી રીતે આવે? બેઠો હોય તો આવે, બેઠો જ નથી. એમ અહીંયા આત્મા બિચારું એવું કે છે, મેં તમારામાં જન્મ થયો કઈ છે જ નહીં, કોઈ નિમિત્ત જ નથી. નિર્નિમિત્ત, સમજ પડી? નિર્નિમિત્ત. આ કોના જેવું છે ખબર છે વાક્ય? અશોચ્યાન અનપશોચસ્મ. ભગવાન કે છે પેલો અર્જુનને શોક બહુ જન્મે છે, દુઃખ થાય છે, એટલે ભગવાન કે પણ શોક શેના માટે? શોક શેના માટે? અશોચ્યાન, તું જેના માટે શોક કરે છે કે મને તો કોઈ શોકનું કારણ જ નથી દેખાતું. બેની સ્થિતિ અલગ છે, સ્થિતિ નહીં સમજ, પરસેપ્શન, બંનેની દ્રષ્ટિ અલગ છે. એનું એ જગત, એના એ ભીષ્મ પિતામહ, એનું એ યુદ્ધની પરિસ્થિતિ, તો બંનેની દ્રષ્ટિ અલગ. એટલે ભગવાનને કોઈ શોક જ જન્મ કે છે, આમાં શેનો શોક કરવાનો? અનાત્મા માટે શોક જન્મવાનું કોઈ કારણ જ નથી, એ તો તૂટવાનું જ છે, એટલે તૂટી જ. આવું ને આવું હંમેશા રહે એ શક્ય જ નથી. અને પકડો તો એ જૂનું થાય એટલે ખરી ખરી જાય, એટલે એનો એ શોક નહીં કરવાનો એમ કે છે. અને આત્માનો શોક કરવાનો બી કોઈ કારણ નથી, કારણ કે એને કઈ થતું નથી. તું શોક શેનો કરે છે? તું શોક શેનો કરે છે ખબર છે? અનાત્માને આત્મા માની બેઠો છે અને પછી એ જઈ રહ્યું છે ત્યારે તને શોક થાય છે, ખબર પડી? આ તો તૂટવાનું જ છે, આત્માને કઈ થવાનું નથી, પણ આને હું આત્મા માની લઉં. દેહને આત્મા માની લે છે એટલે દુઃખ થાય છે. એમ અહીં પણ નિર્નિમિત્ત ન જાયતે, એનું નિમિત્ત જ નથી, કોઝ કારણ જ ઉપલબ્ધ નથી. આકાશમાં પુષ્પ થાય જ નહીં, આકાશ પુષ્પ આવ્યો લેતો ને. ત્યાં પેલો વંધ્યાનો પુત્ર જાંજવાના જળમાં સ્નાન કરીને આવ્યો, સ્નાન કરીને એને માથામાં ખકૃત પુષ્પ શેખર, આકાશના પુષ્પનો મુગટ બરાવીને પહેર્યો. એટલે બધું કે ભાઈ આ કોણ છે, આ માણસ છે કોણ? નિર્નિમિત્ત, નિમિત્ત જ નથી. ક્યાંથી આવે? ધારો કે પેલું માં કોઈ કઈક મેં એને જોયો, કોને જોયો તો કે આવો વંધ્યાનો પુત્ર જાંજવાના જળમાં સ્નાન કરીને આવ્યો અને પછી સેનાથી તૈયાર થયો? તૈયાર થઈને સજી ધજીને આવ્યો, ખકૃત પુષ્પ શેખર, આકાશના પુષ્પો નો એને મુગટ બનાવ્યો અને પહેર્યો. આવો માણસ ક્યાંય હોય જ નહીં. કેમ? કારણ કે આવો જન્મ્યો જ નથી, અને જાંજવાનું પાણી જ ના હોય અને આકાશના પુષ્પ જ ના હોય, પછી આવી વાત કરે તો શું કરવાનું? સારું, તમે વાત, તમે સાચા છો, કે એ છોડે નહીં. એ શું કે છે? મેં જોયો જ છે, મેં હું એની સાથે વાત કરીને આવ્યો, હું ઓળખું છું. તો આ એનું શું થયું? મિથ્યા આગ્રહ, અભૂત. શું આવ્યો શબ્દ જોઈને કહો? અભૂત અભિનિવેશ અસ્તિ, અભૂત અભિનિવેશ. અભૂત આવો કોઈ છે જ ને, એનો શું થયો? અભિનિવેશ, આગ્રહ. જોયો જ છે, લાંબો જ છે, જાડો છે, આવા કપડા પહેર્યા હતા, આવું આમ હતું, આવું તેમ હતું. સારું ભાઈ, સારું. તો પછી શાસ્ત્ર જયારે આવું કે છે ને, હા જગત છે, ત્યારે કઈ રીતે કે છે ખબર છે? સાર, ત્યારે સાર. હા
પણ સત્યતા અંદરથી આપતી નથી. સમજ પડી? નિર્નિમિત્ત ન જાયતે. જી આગળ કહે છે હવે. હા, અહીંયા એક સરસ વાત કરી. યદિ દ્વિતીય સંસાર સત્ય સ્યાત તદા તન્નિવૃત્તયે સાધનપપિ વસ્તુભૂતમ અભિધીયત. શું કહે છે કે ખરેખરો સંસાર હોત તો એને દૂર કરવા માટે ખરેખરું સાધન જોત, ખરેખરી વસ્તુ હોત તો એને દૂર કરવા માટે શું જોઈએ? ખરેખરો સાપ હોય તો તમે એમ લાઈટ કરો તો જતો ના રહે. સાપ હોય જ તો એમ લાઈટ કરીએ, આપણે થોડી કુદાકુદી કરીએ તો કઈ જતો ના રહે. પણ મિથ્યા સાપ, રજ્જુ સર્પ હોય તો શું કરવાનું? એ જ ટોર્ચ બતાવો ને તો જતો રહે. કેમ? કારણ કે આવ્યો જ નહોતો. આવ્યો નહોતો, માત્ર તમે માનતા હતા એટલે ટોર્ચ બતાવી એટલે જતો રહે. સાચો હોત તો બરોબર ખબર પડી જાય, સાચો હોત તો ખબર પડી જાય. તમારાથી ના નીકળે અથવા બોલાવવો પડે સુંદરવનમાંથી, અથવા પેલા આદિવાસી બાળકો એ લોકો બહુ જબરા હોય છે. હા, આદિવાસી આપણા છે જૂનાખંડમાં ને એમાં જે આપણે અધ્યાત્મ વિદ્યા મંદિરે બધી સ્કૂલો લીધેલી છે ને, એડોપ્ટ કરેલી છે ટ્રાઇબલ આદિવાસીઓ માટેની, તો ત્યાં જે લોકો એમનું ધ્યાન રાખે છે એ કહેતા હતા આ છોકરાઓ રૂમમાં સાપ આવે ને કોઈને કહે નહીં, ડિરેક્ટ આત્મા પકડીને મૂકી આવે, એને કોઈ એને કોઈ ચિંતા જ ના હોય, વારંવાર નીકળે. પણ ટૂંકમાં અત્યારે કહેવાનો તાત્પર્ય શું છે કે જે નથી એ ક્યાંથી આવે? સાચી વસ્તુ હોય તો એને દૂર કરવા માટે સાચું સાધન જોઈએ. પણ અહીંયા શું કહે છે? અભિનિવેશ માત્રસ્ય તુ મિથ્યા ઉપાય જન્યનાપિ જ્ઞાનેન વસ્તુનિષ્ઠેન નિવૃત્તિ સિદ્ધ્યતિ. પણ જે મિથ્યા છે એને એના માટે કયો ઉપાય જોઈએ? મિથ્યાને દૂર કરવા માટે તમે ટોર્ચથી બતાવો. ટૂંકમાં જે હું તમને કહું, આ અરીસાથી આપણે આપણા મુખનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એ અરીસો ખોટો છે, એનાથી જે જ્ઞાન થયું એ ખોટું છે, એ સાચુંનું જ્ઞાન છે. એટલે એમ કહે છે કે શાસ્ત્ર ભલે મિથ્યા રહ્યા, ગુરુ ભલે મિથ્યા રહ્યા, આ ભલે બધું મિથ્યા રહ્યું, પણ એ જે જ્ઞાન કરાવી જાય છે એ મિથ્યા નથી. એ જેનું જ્ઞાન કરાવે છે એ આત્મા કેવો છે? સત્ય છે. એમ હવે આગળ વાત ચાલે છે. અહીં છેલ્લા 75માં શ્લોકમાં છેલ્લે શું કહ્યું? નિર્નિમિત્ત ન જાયતે. સંસાર એ માત્ર આગ્રહ છે, ખરેખર જન્મ થતો જ નથી. છેલ્લું વાક્ય કહ્યું ને નિર્નિમિત્ત, એના માટેનું કોઈ નિમિત્ત જ નથી. ન જ ઇતિ ઉક્તમ તત તદેત પ્રપંચયતિ. હવે એનો વિસ્તાર કરે છે, એનો એ વિસ્તાર કરે છે. પ્રપંચયતિ પ્રપંચ જન્મ નિમિત્ત અભાવત જન્મ રાહિત્ય. હવે જન્મ કેમ, હવે જેને આનું જ્ઞાન હોય, સાંભળો હા, હવે શું વિષય આવે છે, શું ચર્ચા આવે છે? કે જે જાણે છે કે આત્માનો જન્મ શક્ય જ નથી. આત્મા એટલે કોણ? બધા એમ કે હું આત્મા, એટલે હવે પછી કોનો જન્મ રહ્યો? કશી વસ્તુનો જન્મ નથી ને, કેમ કે બધાનો જ પ્રત્યેક આત્મા આત્મા છે, બધાનો અંતર આત્મા, બધાનો જ આત્મા આત્મા જ છે, એટલે એ જ જન્મ તો નથી. તો પછી જન્મ કોનો થયો? કશાયનો નહીં. આ જન્મ નથી તો પછી એકી સાથે શું થયું એ બતાવે છે. એકી સાથે જેવું આ જ્ઞાન થાય એમાં દ્રઢતા આવે, એ મિનિટથી સંસાર ઉડી જાય, અને એ મિનિટથી એને ભવિષ્યની જન્મની શંકા ગઈ. સમજ પડી? હવે શું કહેવા આવે, હવે કઈ ચર્ચા આવે છે હવે પછીના શ્લોકમાં? કે હવે એનો પુનર્જન્મ થવાની શક્યતા, જો આ દ્રઢતા આવી તો, અહંકાર ગયો તો, મમકાર ગયો તો, કરતા ગયો તો, હું કરતા નથી એવું થયું, હું ભોગતા નથી, હું ફલાણી વ્યક્તિ જ નથી, હું કઈ કરતો જ નથી, કરતા એટલે પાછો સંસાર. પણ આ જ્ઞાન થાય તો જન્મનું કોઈ કારણ રહેતું નથી, એ હવે બતાવે છે.
એટલે કે શું કે પછી આ આભાસય નહીં રહે. અત્યારે તો આ આભાસ પણ છે, કારણ કે આપણે જન્મી ચૂક્યા છીએ. પણ પછી બીજો જન્મ જ નથી, તો એક સાથે સંસાર હંમેશ માટે ગયો. અત્યાર તો કેવું છે કહું, આપણે પડી ગયા હોઈએ, એવા જોરદાર પડ્યા, કોઈકે ધક્કો માર્યો, અથવા આપણે ઘણીવાર બે ધ્યાન થઈને ચાલતા હોય અને એવા પડ્યા, બધું છોલાઈ ગયું, અહીંયા બધું છોલાઈ ગયું અને માથે ઢીમડે ઢીમડા થઈ ગયા, એવા ઢીમડા મોટા થઈ ગયા છે. હવે બીજું બધું સારું થઈ ગયું, પણ આ જે વાગ્યું છે ને એ કેવું રહી ગયું, એવો સખત અહીં ડાઘ પડી ગયો. એને જતા વાર લાગશે, દરરોજ બરફ ઘસશો અને ગરમી કરશો ત્યારે પછી આ જશે. ટૂંકમાં હવે હું સાજો થઈ ગયો, પણ આ આ રહી ગયો, આ ઢીમડું રહી ગયું. એમ જ્ઞાન થઈ જાય પછી આ જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ રહેશે. પણ પછી જેમ પેલું ઢીમડું રહી ગયું અત્યારે એ કહી શકીએ, પણ પછી સમય જતા એ પણ રહેવાનું નથી. એમ અહીં પણ જ્ઞાન થઈ ગયું, આ જન્મ તો પૂરો કરવો પડે, પ્રારબ્ધ છે ત્યાં સુધી આ બધું ચાલુ રહે, પણ પછી એનો નેક્સ્ટ જન્મ થશે નહીં. કેમ, શેના કારણે થાય અને આ જાય ક્યાં, એ તો કહે છે કઈ છે જ નહીં, હું જ છું અને હું તો પરિપૂર્ણ છું, મેં કઈ કર્યું નથી, મારે કઈ કરવાની ઈચ્છા નથી, કર્મ જ હું ઓળખતો નથી, મારે કઈ ભોગવવું નથી, ભોગવવાનો વિષય નથી, હું તો મગ્ન, એ તો આનંદમાં નિષ્ઠ છે. હવે જવું ક્યાં, અને લઈ પણ કોણ જાય, ભગવાન છે ને, પ્રારબ્ધ છે ને, જોયું આ આખી વસ્તુ એકી સાથે ઉડી ગઈ. આપણે કહે ને પેલું ફ્યુઝ ઉડી ગયો, ફ્યુઝ ઉડી ગયો, ફ્યુઝ ઉડી જાય તો શું થાય, બધું એકદમ બંધ. એમ આ જ્ઞાન થી શું થાય છે ખબર છે, આ સારું એક્ઝામ્પલ નથી, પણ એકદમ બધું બંધ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એ ચાલુ રહેશે, પણ પછી પછી એટલે આ જેટલું પ્રારબ્ધ છે ત્યાં સુધી ચાલ્યું રહેશે. પ્રારબ્ધ એનું પૂરું થયું પછી એનો નેક્સ્ટ જન્મ પુનર્જન્મન વિદ્યતે. ભગવાન કહે છે આ બ્રહ્મ ભુવના લોકાહ પુનરાવર્તિનોર્જુન મામુપેત્યતુ કૌંતેય પુનર્જન્મન વિદ્યતે. ભગવાન શું કહે છે, આ બ્રહ્મ ભુવના લોકાહ કામનાથી કર્મો કર્યા હોય, કોકુ શુદ્ધિ ભાવ શુદ્ધિથી પણ કર્યા હોય, નિષ્કામ ભાવે પણ કર્મ, એ જ અહીં ચર્ચા આવે છે, નિષ્કામ ભાવે પણ કર્મો કર્યા હોય, નિષ્કામ ભાવે પણ કરનાર રહી ગયો હોય, કરનાર રહી ગયો છે, હું કરનારો છું એ રહી ગયો છે. ટૂંકમાં સંસારને સત્યતા હજી પણ છે, બહુ સાધુ પવિત્ર આત્મા, પણ હજી એના માટે સંસાર સત્ય, આ લોક પેલો લોક આમ તેમ ભગવાન ભક્ત આ બધું સાચે સાચું છે, તો જવું પડશે બ્રહ્મલોકમાં, જશે બ્રહ્મલોકમાં. સાત્વિક ગતિ ઉર્ધ્વ ગતિ પણ થશે. પછી બીજી લાઈનમાં ભગવાન શું કહે છે, એમ કરીને ભગવાને શું કર્યું કે કર્તૃત્વ હશે, જીવ પણ રહી ગયું, હું જીવ, તો ગતિ આગતિ, ગતિ આગતિ, આવા ગમન ચાલુ રહેવાનું, એનો એન્ડ નહીં આવે. કારણ કે જનારો છે, પહોંચનારો છું, મારાથી અન્ય લોક છે, મારે ત્યાં કર્મો કરીને ત્યાં જવા, કર્મો કર્યા એટલે ફળ ભોગવવા જ પડે, પડે પડે ને પડે, સારા સારા કર્મો પણ, સારા કર્મનો ભોગવવા તો પડે જ ને, કર્યા તો નિયમ છે. પણ પીછી લાઈનમાં ભગવાને શું કહ્યું, આઠમા અધ્યાયમાં, માં ઉપેત્ય તું, પણ મને જો પ્રાપ્ત કરે તો, મને એટલે કોણ, આત્મતત્વ, આત્મતત્વ તો પ્રાપ્ત જ છે,
એને કેવી રીતે પ્રાપ્ત કરવો? જાણીને પ્રાપ્ત કરવો અર્થ ત્યાં શું થાય છે? પ્રાપ્તસ્ય અર્થાત તું એને કરનારો માને છે એ ખોટું. પ્રાપ્ત કરવો એટલે શું? એને જાણ કે એ કેવો છે. નૈવ કિંચિત કરોમી, હું કઈ કરતો નથી, હું કઈ ભોગવતો નથી. સંસાર મિથ્યા છે, આ જીવ મિથ્યા છે, સ્થૂળ શરીર મિથ્યા, સૂક્ષ્મ શરીર મિથ્યા, કારણ શરીર મિથ્યા, બધું મિથ્યા. અર્થાત આ કઈ માત્ર દેખાવ છે. પછી મામ ઉપે, આને કહેવાય મામ ઉપેત્ય તું, મને પ્રાપ્ત કરવો એટલે આ પુનર્જન્મ ન વિદ્યતે. પછી પુનર્જન્મ ન, યમરાજા આને કઈ ના કરી શકે. યમરાજા એના શરીરને લઈ જાય, આ હતું એટલું એ લઈ જાય, પાછું એને આવવાનું રહેતું. એ હવે વાત કરે છે, કારણ કે અહીં કહ્યું ને આ 75મા શ્લોકમાં 74મા શ્લોકની ભૂમિકા આવી ગઈ. 75મા શ્લોકમાં શંકા જન્મી અથવા એક મમરો મુકાઈ ગયો. ઘણા લોકો મમરા મૂકવાની ટેવ હોય, મમરા મૂકી દે, મમરા મૂકે એટલે પછી આગળ વાત ચાલે, ચર્ચા આગળ ચાલે. વાત પૂરી થઈ ગઈ હોય ત્યાં કોક શું કરે? મમરા મૂકે, તો વાત આગળ ચાલે. એમ અહીંયા શું થયું? નિર્નિમિત્તો ન જાયતે, ક્યાં નિમિત્ત જ નથી જન્મવાનું. તો કેવી રીતે જન્મે? એટલે કે છે પેલો પૂર્વ પક્ષ કે નિમિત્ત નથી એટલે શું? નિમિત્ત નથી એટલે શું? એ આવે છે 74મા શ્લોકમાં. લભતે હેતુ ઉત્તમાધમ મધ્યમાન તદા ન જાયતે ચિત્તમ ભાવે ફલમ કુતઃ. શું કે છે? યદા ન લભતે હેતુ, શું કે છે? હવે હેતુ જ રહેતો. યદા જ્યારે, ન જ્યારે એટલે શું? આપણે પેલા ટ્રાન્સલેશન જોઈ લે. જ્યારે ન, જ્યારે હેતુ રહેતો નથી. યદા હેતુ ન લભતે, જન્મનું કોઈ કારણ જ રહેતું નથી. હેતુ એટલે કારણ રહેતું નથી. શેનું કારણ નથી રહેતું? તો કે ઉત્તમ અધમ મધ્યમાન. કર્મો કર્યા હોય ને, કારણ એટલે શું? કર્મ. હેતુ એટલે શું? કર્મ. માણસ કેવા કર્મ કરે? કાં તો ઉત્તમ કર્મો કર્યા હોય તો ઉત્તમ લોકમાં જાય, અધમ કર્મો કર્યા હોય તો નીચેના લોકમાં જાય, મધ્યમ કર્મો કર્યા હોય તો મનુષ્ય લોકમાં આવે. આ વચ્ચે આ મધ્યમ એટલે આ મધ્યમ એટલે મનુષ્ય લોક. હેતુ એટલે આવા કર્મો કર્યા હોય તો ઉત્તમ લોક, અધમ લોક અને મધ્યમ લોકમાં જાય. પણ આ જ રહ્યું નહીં. શું ના રહ્યું? હેતુ. આમ લઈ જનારું, આમ લઈ જનારું, નીચે લઈ જનારું કે વચ્ચે લઈ જનારું, અરે આ ત્રણ જ નથી. હા, આમાં બધું આવી ગયું. આમમાં બધું આજુબાજુ બહુ છે, અહીંયા આજુબાજુ બહુ છે, અને નીચે પણ આજુબાજુ બહુ છે. 84 લાખ, એ તો કહેવાય ટેન્ટેટિવ. હા, ટેન્ટેટિવ 84 લાખ ઉપર કેટલું હશે? એ જ રહ્યું નહીં, કારણ જ ના રહ્યું. ત્યારે શું થાય? તદા, યદા, પછી શું આવે? જ્યારે આવું ન રહ્યું તદા, ત્યારે શું થાય છે? ન જાયતે, જન્મ થતો પતી ગયો, કારણ જ નથી. એ ઈચ્છા જ નથી કરતો કામ જવું તેમ જવું. પેલું લોકો કોઈ ઈચ્છા જ નહીં. ના ના, હું ઈચ્છા નહીં કરું એમ નહીં ચાલે. ઈચ્છા કહેવાતી બંધ નથી થતી. ઈચ્છા બિચ્છા કોઈ કહેવાતી જાય જ નહીં. ખરેખર તો આત્માનો જન્મ થતો જ નથી, પણ અજ્ઞાન ને કારણે હું અલગ થઈ જઉં છું જાણે કે.
તદા ન જાયતે ચિત્તમ. પછી જન્મ નથી થતો કેમ ન થાય? તો કે હેતુ અભાવે, હેતુ જ નથી, કારણ જ નથી. કારણ ના હોય તો ફલમ કુતઃ, કુતઃ ફલમ, ફલમ કુતઃ? બી વાવ્યું જ ના હોય, પછી વરસાદ પડ કરે, તમે ખાતર નાખ્યા કરો, પણ બીજ જ નથી તો કેવી રીતે ઉગે? બીજ જ નથી. ટૂંકમાં અહીંયા આપણને ચાવી આપી દીધી કે ન જન્મવું હોય તો શું કરવાનું, પાછું ના આવવું હોય. કહી દીધું ને, આમાં એક એ છે, કહ્યું ને, આગળ કહી દીધું, નિર્નિમિત્ત ન જાયતે. એ તો વાસ્તવિકતા થઈ, પારમાર્થિક સત્ય, પણ એનાથી કોઈ લાભ નથી. આત્મા તો કદાપી જન્મતો નથી, છતાં આપણે જન્મીએ છીએ. ખબર પડે છે? આત્માને તો કોઈ જન્મ જ નથી, પણ અજ્ઞાનને કારણે હું જન્મું છું એવો જો ખ્યાલ સેવીએ તો શું થાય છે? શરૂ થઈ ગયું. એટલે આત્માનું સત્ય આપણને આજે કામ નથી આવતું. બ્યુટિફુલ છે સત્ય તો, પણ આપણું કોઈ કામનું નથી. કે છે બહુ સરસ, પણ કોઈ કામનું નથી. મારે કોઈ કામનું નથી. ક્યાંથી કામનું હોય? એ કામ નથી આવતું. એ કામ ક્યારે આવે? તો કે છે હેતુ છોડી દો. હેતુ એટલે એને કારણ, કારણ રાખશો જ નહીં. કારણ ના રાખવું એટલે શું ખબર છે? કારણ ન રાખવું એટલે આત્માને બરોબર સમજવો, સમજીને સ્વીકાર કરવો. માત્ર સમજવો પૂરતો નથી, શું કરવાની જરૂર છે? એના સત્યને સમજીને પ્રેમથી સ્વીકાર. આપણે કે રે હોય જ રે, રે માન કઈ વાંધો નહીં, રેજે, એક રૂમમાં પડી રહે, પ્રેમ નહીં, પ્રેમથી સ્વીકાર કરો. આપણે ઘરે કોક આવે ને કે મને રોવા દો બે ત્રણ દિવસ, એવા એવા કોઈ આવી ગયા હોય, આપણે કે ભલે ને રહેતો, રહેવા દે, પ્રેમ નહીં. એમાં આત્માના કેવી રીતે સ્વીકાર કરવાનો છે? પ્રેમ, પ્રેમથી. એટલે એના સત્યને, એના સત્યને ગમાડવાનું છે. એનું જે વિશાળ, એનું જે મહાન સત્ય છે એનો પૂર્ણ સ્વીકાર એ નથી થતો. હા, આજે આજે ઉલટાનું શું થાય છે? તિરસ્કાર. ખબર છે? આજે તિરસ્કાર થાય છે, તિરસ્કાર છે. હા, આત્માને ન સમજવું બરોબર તિરસ્કાર. તિરસ્કાર એટલે બીજું કઈ નહીં, અર્ધુત, એને અર્ધુત જ થઈ ગયો. ન સમજીએ, ઊંધું માનીએ એટલે અર્ધુત. જોયું ને સનત સુજાતમાં, કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્મના અપહારેણ. શું કે છે સનત સુજાતમાં? કહ્યું સનત કુમારે કે આ માણે, જે આ વ્યક્તિ જે આત્માને એના સ્વરૂપથી નથી જાણતો, એ કેવળ એને એ ચોરે, એને ચોર કયો. કેમ? કારણ કે આત્માનું સ્વત્વ એને હરી લીધું. રાઈટ ટાઈમ છે. હા, એનાથી કયો પાપ નથી થતો? એટલે પાપની શરૂઆત ક્યાં થઈ? પાપની શરૂઆત ક્યાંથી શરૂ થાય છે? આત્માના સ્વરૂપના અજ્ઞાનમાં. એ દ્રષ્ટિએ કોણ ચોર નથી? જ્ઞાની ચોર નથી, બાકી બધા એ દ્રષ્ટિએ ચોર. હા, આવું છે. એટલે અહીં હવે આપણે શ્લોકમાં જઈએ. શું કે છે? યદાન લભતે હેતુ. જો હેતુ રહેતો નથી. કયા હેતુ? તો કે જાતિ આશ્રમ વિહિતાહ આશીહી વર્જિતૈહી અનુષ્ઠિયમાનાહ ધર્માહ. ત્રણે ત્રણ પ્રકારના કારણ મુખ્યત્વે અહીંયા ત્રણ, બધા જ જન્મના કારણને ત્રણ વિભાગમાં વહેંચી દીધા. અમુક કારણ એવા છે, ઉત્તમ કારણ, જે આપણને ઉત્તમ લોકમાં લઈ જાય. સુંદર કર્મો કર્યા હોય તો ઉત્તમ લોકમાં લઈ જાય, અધમ કર્મો કર્યા હોય તો અધમ લોકમાં લઈ જાય, વચ્ચે ના કર્યા હોય, એકમાં એકલા પુણ્ય તો ત્યાં જાઓ, એકમાં એકલા પાપ તો નીચે, અને પાપ અને પુણ્યનું મિશ્ર ખીચડી તો શું? પૃથ્વી લોક. એવું છે. તો પહેલા કઈની વાત કરે છે કે જાતિ આશ્રમ વિહિતાહ આશીહી વર્જિતૈહી અનુષ્ઠિયમાનાહ. શું કહે છે?
निष्काम है, जे लोग को निष्काम भावे कर्म करे, निष्काम भावे पुण्य कर्म करता है। પણ મેં કહ્યું ને પુણ્ય કર્મ કરનારો છું, ધાર્મિક છું, ફલાણો છું, એવું પણ એને અભિમાન કરવું ગમતું ના હોય, પણ એ અભિમાન હોય છે। કેવું અભિમાન છે? હું કરનારો, હું બ્રાહ્મણ, હું ભક્ત, ભગવાનથી અલગ, આ બધું અભિમાન કહેવાય। તમે કહેશો એમાં કઈ એ ગર્વ કહેવાય, એ શું છે? ખોટો સમજ છે। નિષ્કામ ભાવે એને કર્યા હોય તો ક્યાં જાય? ઉત્તમ લોકમાં જાય। હા, સ્વર્ગઈ ને ઉત્તમ લોક એટલે બ્રહ્માજીના લોકમાં, વિષ્ણુના લોકમાં, રુદ્રના લોકમાં, આવા બધા લોકમાં જ્યાં એની ઈચ્છા હોય એના કર્મ પ્રમાણે એને ત્યાં લઈ જાય। દેવત્વ પ્રાપ્તિ હેતવઃ ઉત્તમાઃ, દેવત્વ દેવતા બને, આવા બધા દેવતાઓ પણ બની શકે। યમરાજાને આ બધાઓને જે પદ પ્રાપ્ત થયા છે ને એ આવા આધિકારિક પદ, યમરાજાને આવું પદ છે, વેદવ્યાસજી આવા પદ ધરાવે છે। એટલે કહ્યું ને, યમરાજા નચિકેતાને કહે છે કે જો હું આવું બધું જાણતો નહોતો, આત્માને મેં કરતા ભોગતા માન્યો છે, એટલે મેં આવી રીતે પુણ્ય કર્મો કર્યા, તો આ પદની ઈચ્છા કરી હશે એટલે મને આ પદ પ્રાપ્ત થયું છે। તું તો મારાથી આગળ નીકળી ગયો, કે આવી કોઈ ઈચ્છા કરી નહીં। ટૂંકમાં મારું કહેવાનું અત્યારે તાત્પર્ય શું છે, આ શ્લોકમાં શું કહેવાઈ રહ્યું છે કે નિષ્કામ ભાવે પણ કર્તૃત્વ રહી ગયું, ભોક્તૃત્વ રહી ગયું, કોઈ કોઈ માત્રામાં રહી ગયું, તો ઉત્તમ લોક પ્રાપ્ત થાય। પછી ધર્મ, હા અધર્મ, હા પછી મધ્ય અધમની વાત કરે, પછી છેલ્લે અધમની વાત કરે। ધર્મ અધર્મ વ્યામિશ્રાહ મનુષ્ય મનુષ્યત્વાદી પ્રાપ્ત્યર્થાહ મધ્યમાહ, અને ધર્મની સાથે સાથે અધર્મ થતો હોય, ધર્મ કર્મ કરે પણ સાથે અધર્મ થયો જ જાય, હું તમને કહું। બહુ મેજોરિટીમાં ધર્મ ના કર્યું હોય, બહુ મેજોરિટીમાં પુષ્કળ, તો પ્રત્યેક કર્મમાં જીવન એટલું અઘરું છે કે અધર્મ થઈ જ જાય। આજે આજકાલનું જીવન તો એવું છે કે આપણે પાપ કરવું જ પડે, ઈચ્છા ન હોય તોય એકે કામ સીધું ના ઉતરે, અને આપણા જીવનમાં હિંસા વણાયેલી જ છે, એટલી મહાન હિંસાઓ રહેલી છે। એટલે ધર્મ કર્મ કે થોડું દાન કરતા હોય, મુખ્યાન ખવડાવતા હોય, કુટુંબની સેવા કરતા હોય, ભગવાનને ભજતા હોય, એ બધું ઘણું કરતા હોય, પણ સાથે સાથે અધર્મ પણ ક્યારેક તો આપણે આપણે પછી ઈચ્છાઓ હોય, અભિલાષા હોય, એટલે થોડુંક થોટું થઈ જાય, કોઈકને કહેવાય જાય, કોઈકના માર્ગમાં વચ્ચે અવાઈ જાય, હાથે કરીને ઘણું થઈ જાય, થઈ જાય, તો આ શું થયું? ધર્મ અધર્મ મિક્સ। તો એના માટે કયું સ્થાન છે? મનુષ્યત્વાદી પ્રાપ્તિ, મધ્યમ લોક પ્રાપ્ત થાય થાય જ। પછી બીજું કયું હેતુ? અહીં હેતુની વાત ચાલે છે, અધમ। અધમ એટલે શું? તિર્યગાદી પ્રાપ્તિ નિમિત્તા અધર્મ લક્ષણાઃ પ્રવૃત્તિ વિશેષાશ્ચ અધમાઃ, કેવા તિર્ય અત્યંત હીન કર્મો, જે હિંસાનું પ્રાચુર્ય, ક્રોધનું પ્રાચુર્ય, કામનું પ્રાચુર્ય, બીજાની તરફ આપણી કોઈ સંવેદનશીલતા ન હોય, જ્યારે શું હોય? હું જ કોઈ પણ હિસાબે મારી ઈચ્છાઓ પૂરી થવી જોઈએ, મારી ઈચ્છા પૂરી કર્યા વગર મને ચાલે જ નહીં, અને જો ધર્મના માર્ગે ન પૂરી થાય તો અધર્મ કરતા પણ હું ખચકાઈશ નહીં। રાવણ ને એ બધાનું ચરિત્ર તમે તપાસો ને તો તમને પડે પડે હિંસા રહેલી છે, ભોગ વિલાસથી ભરપૂર એનું જીવન, અને આ કઈ ભોગ મફત થોડા છે? મફત ના મળે, સીધા માર્ગે મળે જ નહીં આટલા ભોગ મળે ને, ઇન ધ સેન્સ કામના એની પ્રચુર હતી, એટલે શું થાય? પેલી એ જોઈએ, આઈ જોઈએ, આઈ જોઈએ, આઈ જોઈએ, બધા મારા વશમાં હોવા જોઈએ, એમ કઈ આખું જગત તમારા વશમાં થોડું હોય, એટલે પછી બધાને શસ્ત્રથી અસ્ત્રથી બધાને દબાવીને બેઠો હતો,
રાક્ષસ તો બન્યો જ, તો પછી બી યુદ્ધ થવાનું. એટલે આ શું છે? તાન ઉત્તમ મધ્યમ અધમાન અવિદ્યા પરિકલ્પિતાની તાન યદેકમ એવ અદ્વિતીયમ આત્મતત્વમ સર્વ કલ્પના વર્જિતમ જાનન ન લભતે. શું છે? પણ જ્યારે ખબર પડે, આ કર્યું તો આ બધું આવવાનું, જ્યારે ખબર પડી હું તો કઈ કરનારો જ નથી, આત્મા બધાથી અલિપ્ત. જો આ મોટી છલાંગ ભરવાની છે. ભગવાને એ કહ્યું કે જ્યારે તને એવી ખબર પડે તો તું ગમે એવું મહાન કદાચ કરે કર્મ, અથવા પીસ ઈમાન લોકાન, પણ કર્તૃત્વ ભાવ નહીં હોય તો ન હંતી ન નિબદ્ધ, બંધાઈશ નહીં. હું કરનારો પણ નથી અને કોઈના ઉપર કઈ, હું પોતે કરતો નથી અને મને કઈ થતું નથી, હું કરતો નથી અને મને કઈ થતું નથી. તમે કઈક કરો એની અસર એ મારા ઉપર ના, એટલે જડ નહીં હા, પણ આત્મા કેવો છે? એ પોતે કઈ કરે પણ નહીં અને એ કોઈના ક્રિયાની કશી બી વસ્તુની નો ભોગ પણ બનતો નથી. કેવો છે? અલિપ્ત, અસંગ, નિર્વિકાર. આવી સમજ પડે ત્યારે. આ જુઓ, આ કોઈ આ જ્ઞાન છે ને, આ કશું કરીને આવું ના થાય, આ ઉપાસના નથી, આ શું છે? સમજ. હા, કોઈક જન્મની ઉપાસનાને કારણે એવા વાતાવરણ સર્જાય, ધર્મ કર્મ કરેલા હોય, નિષ્કામ ભાવે કર્મ કરેલા હોય, ઈશ્વરાર્પણની બુદ્ધિથી બધું કર્યું હોય, ફળની બુદ્ધિથી પ્રસાદ ગ્રહણ કર્યો હોય, ઈશ્વર જીવાડે એમ જીવ, આ બધું ધર્મ પ્રમાણે જીવન જીવ્યા હોય, તો એક સમયે ભગવાન આવી કૃપા કરે. અને પછી આ સમજવાનું છે, સમજ પડી? આવું થાય ત્યારે જ્ઞાન થાય. શું જ્ઞાન થાય? ન પશ્યતિ યથા. શું થાય જ્ઞાન? યથા બાલૈહિ દૃશ્યમાનમ ગગનતલમ ગગનતલમ અમલમ. તો કેવું થાય ખબર છે? વાવાઝોડું આવ્યું હોય તો બાળકો શું કે, આજે આકાશ કેવું થઈ ગયું છે? એકદમ ધૂળિયું, ધુમ્મસ ધુમ્મસ અને ધૂળિયું. પણ જાણનારા શું જાણ, વિવેકી બાળકો એવું કે આકાશ કાળું મેશ જેવું થઈ ગયું, તો પેલું શું કે, વિવેકી ના પશ્યતી. વિવેકી ના આકાશ મેળું નથી થયું, આ મેળ ધૂળ આકાશને લાગતી નથી, ચોટે આકાશને ચોટી જાય, આકાશને ખરેખર કોઈ કોઈ આમ પેન્ટ કર્યું, એ શું છે? અલગ જ છે. એમ તદા વિવેકી જાણે છે કે આત્મા પણ જન્મતો નથી, એને મૃત્યુ નથી પામતો, એને કોઈ કર્મ નથી, કર્મનું ફળ નથી, કશું એને નથી. આવું જ્યારે જાણીએ ત્યારે ચિત્તમ દેવાદિ આકારૈહી ઉત્તમ મધમ મધ્યમ અધમ ફલ રૂપેણ નહીં જન્મતું નથી, ન જાયતે ન ઉત્પત્તિ. આવું થાય ત્યારે તદા તદા એટલે ફળ એનું બીજું સ્વરૂપ છે. કર્મ કરો, એક્શન રિએક્શન વગર ના હોય, એક્શન કરો એટલે એની સાથે શું જાય, શું છે પેલો નિયમ છે ને, હા, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ ઈચ અધર, એટલે રિએક્શન આવે જ એક્શન સાથે. આમ કરો એટલે આ અવાજ થયો ને, એને શું કહેવાય? રિએક્શન. ટૂંકમાં ફળ એક્શન સાથે રિએક્શન જોડાયેલું હોય. ફળ જ્યારે આવે તો એ ફળ શું છે ખબર છે? આજે જે કર્યું ને એ બીજા સ્વરૂપે તમને ફળ રૂપે પ્રાપ્ત થાય. કરો પરિપક્વ થઈને ફળ રૂપે તમારી સામે આવે, ખ્યાલ આવે છે? આજે આંબાનું બીજ તમે રોપ્યું તો
तो काले कया रूपे आवशे एज बी के वृक्ष रूपे आवशे बीज वृक्ष रूपे एज बी परिपक्व थयो अने वृक्ष रूपे एम आपणे करीए तो ए वस्तु शुं थाय छे फलीभूत थाय परिपक्व थाय अने फळ रूपे आखू वर्ष मेहनत करे परीक्षामां बेसे डिस्टिंक्शन डिस्टिंक्शन આ ડિસ્ટિંક્શન શું છે ખબર છે મહેનત ડિસ્ટિંક્શન મહેનત નું બીજું રૂપ પહેલો નંબર ચલાવ્યો એમ કરો તો ફળ આવવાનું છે અને કેવું કર્યું એના પ્રમાણે ફળ સારું કર્યું તો ઉત્તમ મધ્યમ કર્યું તો પૃથ્વીલોક અને એકલું પાપ કર્મ તો અધમલોક અને અહીં ધારો કે આગળ પાછળના અહીંયા પણ દુઃખ સહન કરે અહીંયા સુખ સહન કરે અને આ પતે પછી બી જાય કારણ કે જવું છે ગતિ બાકી છે ગતિ આગતિ ગતિ આગતિ આ ચાલુ રહેવાનું કારણ કે હું જનાર છું મેળવનાર છું કરનાર છું આ જ્ઞાન છે તો બધું બાકી રહે પુનરપી જનનમ પુનરપી આવશે આપણા ભજ ગોવિંદમાં પુનરપી જનનમ ત્યાં આવી રીતે ચાપખામાં આમાંથી ઉઠાડવા માટે થઈને આ હેતુઓને કાપવા માટે થાય અને ત્યાં ભજ ગોવિંદમની એ સ્ટાઈલ છે પુનરપી જનનમ પુનરપી મરણમ પાછો જન્મીશ પાછો મરીશ પાછો જન્મીશ પાછો મરીશ આ ઘટમાળ આ ભવચક્ર આવાગમનમ ચાલુ છે પુનરપી જનની જઠરે શયનમ વળી પાછા માના જઠરમાં સુવું પડશે પછી કોઈક મન ગમતું નથી હા મન ત્યાં ગમતું નથી તો એ પછી ચાલતું નથી કારણ કે એક્શન શું રિએક્શન આવવાનું માટે સત્સંગત્વે નિસંગત્વ સત્સંગ કરીએ તો નિસંગતા આવે નિસંગત્વે નિર્મલતત્વ નિર્મોહત્વ નિર્મોહત્વે નિશ્ચલતત્વ આ હેતુ કાઢવા માટે આ બધું જોઈએ આ હેતુ નીકળવા જોઈએ તો ફલમ કુતઃ ફલમ કુતઃ એવું કીધું તો પછી ફળ રહેતું નથી નહીં અસતિ હેતો ફલમ ઉત્પદ્ય બીજાથી અભાવ ઇવ સસ્યા અહીંયા એ જ દ્રષ્ટાંત આવે બીજ નથી તો દાન કેવી રીતે ઉગવાનું અને બાકી કઠોપનિષદમાં શું કહે છે કઠોપનિષદમાં શું કહે યમરા નચિકેતા કહે છે આ જીવન કેવું છે સસ્ય મેવ જાયતે સસ્યમેવ આજાયતે પુનઃ સસ્યની જેમ ધાનની જેમ ઉગે ધાન કેવું હોય ઘઉં વાયવા ચોખા વાયવા આ બધું વાવ્યું આ બધું ટેમ્પરરી રહે થોડા દિવસ પાકે અને પછી ફળ આપી પાછા પડી જાય પાછા ઉગે પાછા રહે પાછા ફળે જતા રહે કેવું કે શું કે જીવન તો આવું છે હે હે પિતાજી તમે મને આના માટે જુઠ્ઠું બોલવાનું કહો છો ના ના તું જઈશ નહીં બેટા સ્વર્ગ એને કહી દીધું જા માર જા મરી જા એવું કહી દીધું દીકરા ગુસ્સા એટલે પેલો તું ગયો એટલે કે હવે હું મરી ગયો એટલે હું ક્યાં ગયો યમરાજા પાસે તો કે ના ના જવાની જરૂર જ નથી પેલો તો જવા માંડ્યો તો કે ના મારાથી બોલાઈ ગયો કે આવું પ્રાણ જાય આપણે કયા કુળના છીએ એ બતાવ્યું આપણા કુળમાં કોઈ ખોટું બોલતું નથી વચન આપીને કોઈ ફરી ના જાય શેના માટે ફરવા માંગો જીવન ટકાવવા માટે અને જીવન તો કેવું છે દાન જેવું એના માટે થઈને આ છોડો નહીં ટૂંકમાં એ વાત એ ચર્ચા અલગ છે પણ બીજ જ ના હોય તો ફળ પણ આવવાનું અહીં હેતુ કાઢવાની વાત કરી આવતા વખતે ફરી આ સમજાવે છે જુદી રીતે ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं
सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री